finally. Main thing, what is BNI? BNI માં આપણે આવીએ છીએ. BNI is mainly BNI કરતા આપણે networking ની વાત કરીએ. Networking, what is networking? આપણે અહીં આવીએ છીએ networking માટે. Networking is more in like farming than hunting. એ આપણે ઘણી વખત શીખા છીએ. હવે એના માટે જે ફાર્મિંગ છે, ફાર્મિંગ કરતા આપણને ટાઈમ લાગે અને પછી આપણી પાસે એના રિઝલ્ટ આવે, તો એના માટે જે ટાઈમ દેવો પડે એ ટાઈમ દઈએ છીએ આપણે બધા. હવે આજે કોઈ પણ નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ આપણે, તો નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો ઇમિડિયેટલી મહિનામાં કે બે મહિનામાં એના રિઝલ્ટ નથી આવતા. તો એના માટે એટલે ઈ ધ સેમ થિંગ, ઇટ ઇઝ ફાર્મિંગ. ફાર્મિંગ કરવું ખૂબ જ જરૂરી છે, તો જ એનું રિઝલ્ટ આવશે. બરાબર. હવે આજે હું તમને વાત કરું, હું લાસ્ટ વીક બેંગ્લોર હતો, તો એ બેંગ્લોરમાં હું એક મેમ્બરને મળ્યો, તો એ મેમ્બરની 489th મીટિંગ હતી. બીએનઆઈની મીટિંગ 489th મીટિંગ. અને જોવાની વાત એ છે, ખાલી મીટિંગ, એ મીટિંગ તો બરાબર થઈ થશે, વિધાઉટ એની એબસન્ટ, વિધાઉટ એની સબસ્ટિટ્યુટ, વિધાઉટ એની લેટ. એ લોકોની મીટિંગ સ્ટાર્ટ થઈ જાય, એ લોકોનું ચેપ્ટર 115 મેમ્બર્સનું છે, તો એ ચેપ્ટરમાં એ લોકોની મીટિંગ સ્ટાર્ટ થઈ જાય 7:30, તો એ 6:45 થી 7:00 વચ્ચે એ આવી જાય. એટલે એ ફાર્મિંગ કરતા કરતા આજે એ એક સ્ટેટમાં, એ બેંગ્લોરમાંથી એ આજે 20 સ્ટેટમાં એનું પોતાનું પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે. એને બીએનઆઈ થ્રુ આટલા વર્ષમાં, 9.5 વર્ષના સ્પાનમાં 20 સ્ટેટમાં એ એક્સપાન્ડ થયા. અને એને રેકોર્ડ મળેલો છે કે એવોર્ડ મળેલો છે. ઇવન ડોક્ટર યુવાન માઇઝનર જે બીએનઆઈના ફાઉન્ડર અને ચીફ વિઝનરી ઓફિસર છે, એને 2 વર્ષ પહેલા એને રેકોર્ડ આપેલો, 2 વર્ષ પહેલા એને 2017માં રેકોર્ડ આપેલો, એવોર્ડ આપેલો છે, સોરી. એટલે ઈ ટાઈપનો, એટલે ઈ ફાર્મિંગ કરી અને ઈ અત્યારે એટલા એને રિઝલ્ટ મળે છે, 20+ સ્ટેટ્સમાં એની પ્રેઝન્સ, પ્લસ એનું બીજા બધા એનું નેટવર્ક એવું મોટું છે. એટલે કંઈ પણ આપણે કોઈ પણને કંઈ જોતું હોય તો આ ટાઈપના મેમ્બર્સ બીએનઆઈમાં આપણે હોઈએ તો એ આપણને સપોર્ટ કરી શકે. આજે એવું નથી કે આપણે કોઈ જગ્યાએ કામ હોય અને આપણે પ્રેઝન્સ ન હોય, તો આ ટાઈપના મેમ્બર્સની પાસેથી આપણે સપોર્ટ લઈ શકીએ. તો એ એક છે. બીજી તમને વાત કરું કે જેને બીએનઆઈને સમજ્યું છે અને બીએનઆઈમાં રહી અને આખું ઓલ કર્યું છે, એક મેમ્બર એ જ મીટિંગમાં મને મળ્યો કે જેણે પોતાના ચેપ્ટરમાં 55 મેમ્બર સ્પોન્સર થયા છે. બીજા ચેપ્ટર્સની વાત તો અલગ છે. એટલે આ બધી વાત, આ બે એક્ઝામ્પલ દેવાનો પર્પઝ એ છે કે એ લોકોએ ફાર્મિંગ કર્યું એટલે આજે એ લોકો હન્ટિંગ કરે છે, કે એ લોકો એનું રિઝલ્ટ મળે છે. કન્સિસ્ટન્સી, એને ટાઈમ દેવો પડશે, કન્સિસ્ટન્ટલી બીએનઆઈમાં રહી અને બધી વસ્તુઓ કરવી પડશે. આજે બીએનઆઈની જેટલી પોલિસીસ છે એ બધી, એની જે ફોર્મેટ્સ છે એ બધા ફોલો કરવા પડશે. જેમ કે 1-to-1 છે, 1-to-1માં આપણે મળીએ એકબીજાને, તો એના બિઝનેસ, એના આપણે કોન્ટેક્ટ સ્ફિયર, એના ક્લાયન્ટ્સની એ બધી ડિટેલ્સ પણ લેવી પડશે. તો આ ટાઈપના જે છે એ વસ્તુ મેજર છે. તો એક રિક્વેસ્ટ છે બધાને કે બધા ફાર્મિંગ ઉપર મોર કોન્સન્ટ્રેટ કરજો, હન્ટિંગ થશે નહીં. આજે તમે તમારો બિઝનેસ ચાલુ કર્યો, મેં જેમ શરૂઆતમાં કીધું એમ કે તો મહિના 2 મહિનામાં રિઝલ્ટ આવવા નહીં માંગ્યું હોય, રિઝલ્ટ આવતા 6 મહિના 8 મહિના વર્ષ થયું હશે, જ્યારે તમે તમારો એક લેવલે તમે પહોંચ્યા હો. ઇમિડિયેટલી નહીં મળે તો આજે તમે જે પણ મેમ્બર્સની સાથે 1-to-1 કરશો, જે મેમ્બર્સની સાથે ફ્રેન્ડશિપ ડેવલપ કરશો, તો એમાંથી તમને બિઝનેસ મળશે. આજે મેં એક સેટરડેના એક મેસેજ મૂક્યો હતો બુક માટે, મેન્ટર ધ નેટવર્કિંગ, સોરી ધ નેટવર્કિંગ મેન્ટર. તો એ બુક એ ટાઈપની છે, કોઈથી ડાઉનલોડ ન થઈ હોય તો મને કહેજો, મારી પાસે છે, હિરેનભાઈને પણ મેં મોકલેલી છે, એમનાથી ડાઉનલોડ નથી થઈ, તો એ વસ્તુ કોઈ બહેનભાઈ પણ મોકલી શકશે, હું પણ મોકલી શકીશ. એ બુક આખી મેં ડાઉનલોડ કરી અને આપણે શું કહેવાય, ડાઉનલોડ કરી રાખી છે PDF ફોર્મેટ.
ઈ બુક એ બહુ જ સરસ છે. મેન્ટરિંગ કેવી રીતના બધા નવા મેમ્બર્સ આવે એનું મેન્ટરિંગ કેવી રીતના કરવું, એની સાથે રિલેશન કેવી રીતના ડેવલપ કરવા, અને એ બધું નેગેટિવ પોઝિટિવ બધું બધાને વળવાનું છે. આપણે એમાંથી પોઝિટિવ જ લેવાનું છે. આપણી એક કોર વેલ્યુ છે પોઝિટિવિટી. બધી જગ્યાએથી આપણે પોઝિટિવ જ લેવાનું છે. બરાબર છે. થેન્ક યુ.